नमस्कार, धर्मलोक में आपनो स्वागत छे, हूं छू कृष्णा। दर्शक मित्रों, दीवो एटले के दीप, तेनु घणुं ज महत्व रहेलू छे। आपणे भगवानी पूजा करता होय त्यारे पण दीप प्रगटावता होईए छे, तो वारे तहेवारे पण दीप प्रागट्य करवामां आवतुं होय छे। त्यारे दीपनो शुं महिमा छे अने दीप प्रागट्यथी केवा फायदा थाय छे, आ तमाम वातो आजे अमे आपने जणावीशुं धर्मलोकमां। तो दीपनो शुं महिमा रहेलो छे, साथे दीप प्रागट्यथी केवा फायदा थाय छे, ते तमाम विषे माहिती आपवा माटे आपणी साथे जोडायेला छे जाणીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ ભૈલાઠિયા। હેમિલ ભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। નમસ્કાર હેમિલ ભાઈ। ધર્મલોકમાં આજે આપણે દર્શક મિત્રોને દીવા વિશે, દીપ વિશે જણાવવાના છે, ત્યારે દીપનો શું મહત્વ રહેલું છે? તો આ બહુ જ સરસ અને સમજવા જેવી વાત છે કે આપણે દીપક કેમ પ્રાગટ્ય કરીએ છીએ। સૌપ્રથમ તો એક વસ્તુ એ સમજવાની કે આપણા ધર્મ ગ્રંથોમાં અને વિદ્વાનો પાસે દીપક વિશે ઘણી માહિતી મળે છે, અને એમાં પણ જે વ્યક્તિ જે શ્રદ્ધાભાવ રાખે છે તે લોકો આને વિશેષ અનુમરે છે, અને જે વ્યક્તિ પોતાના કર્મ અનુસાર કોઈવાર આ બાબતે શ્રદ્ધા ન ધરાવે તો તેની ઘણીવાર અંગત માન્યતાઓ પણ બની જતી હોય છે। પરંતુ આપણે દીપક વિશે જો વાત કરીએ તો દીપકનું ખૂબ જ મહત્વ રહેલું છે, કારણ કે દીપક એટલે કે એની જ્યોતને આપણે અગ્નિ કહેવાઈએ છીએ, કે અગ્નિ સ્વરૂપ, જે અગ્નિદેવની કૃપા કહેવામાં પણ આવે છે। દીપક વિશે આપણે વિદ્વાનો એમ સમજૂતી આપે છે કે આપણે દીપ પ્રાગટ્ય કરીએ ને એટલે કે દીપ જે જ્યોતિ જે છે એ અગ્નિ સ્વરૂપ છે, એની અંદર આપણે જે રૂ એટલે કપાસની જે આપણે દિવેટ બનાવીએ છીએ એને લોકો પૃથ્વી તત્વ સાથે સંકળાવે છે, અને એવી રીતે કે જે તેલ પૂરીએ છે શ્રદ્ધા અનુસાર જે પ્રવાહી છે એને જળ તત્વ સાથે સમન્વય કરતા હોય છે, અને એમાં હવા ઘણીવાર દીપ પ્રાગટ્ય માટે પણ હવા ક્યાંક અંશે પ્રેરક બળ બને છે, એને આપણે વાયુ તત્વ સાથે સંકળાવે છે, અને એની જે જ્યોતની લય જે ઉપર તરફ જાય છે એને આકાશ તત્વ સાથે સંકળાવે છે। એટલે કે આવી રીતે સુંદર સમન્વય એક દીપમાં કરે છે, જે શ્રદ્ધા ભક્તિને મજબૂત કરે છે, વધારો કરે છે એમ પણ કહી શકાય। હવે દીપ પ્રાગટ્ય આપણે જોવા જઈએ તો કહેવાય કે એના માટે કે અગત્યતાની મેં વાત કરી કે કેમ કરવામાં આવે છે। હવે દીપ પ્રાગટ્યના જુદા જુદા માધ્યમો રહેલા છે કે કયા માધ્યમે કરવું એ અગત્યનું છે। સામાન્ય રીતે કે દીપમાં જે તત્વ જે છે એ ઘણીવાર એનું મહત્વતા એટલી પણ છે કે એ ઘણીવાર જે ભક્ત ભક્તિ કરતો હોય છે, જે ભગવાનના સાનિધ્યમાં રહી, તો આ દીપ એની સાક્ષી પૂરે છે એટલી પણ ઊંડાણપૂર્વકની સમજૂતી અને શ્રદ્ધા આ બાબતે રહેલી છે કે જેના દ્વારા જે ભક્ત છે એનું મનોબળ પણ મજબૂત થાય છે તેવું કહેવાય। કહેવાય પણ એવું છે કે જેમ આપણે દીપ પ્રગટાવીએ છીએ તો એનાથી અંધકાર દૂર થાય છે, તેવી જ રીતે આ દીપ પ્રગટાવવાથી આપણી ભક્તિનો પણ એક ઉજાસ ઊભો થાય છે તેવું કહી શકાય। એમાં પણ જેવી રીતે એના જે આયામ હોય છે એવી રીતે આ દીપ પ્રાગટ્ય થતું હોય છે। હવે દીપ પ્રાગટ્યના મહત્વની પણ બીજી વાત કરીએ કે કેમ કરીએ છીએ, કે આપણે પૂજા સિવાય પણ દીપ પ્રાગટ્ય ઘણીવાર પર્વમાં કરતા હોઈએ છીએ, તો ઘણીવાર કોઈ વ્રતમાં કે કોઈ વિશેષ ભક્તિમાં કરતા હોઈએ છીએ। એ સિવાય આપણે દીપ પ્રાગટ્ય જોવા જઈએ ને તો આપણે ભગવાનની આરતીમાં પણ કરતા હોઈએ છીએ। આરતી પાછળ દીપ પ્રાગટ્યનું મહિમા ખૂબ જ રહેલો છે। આપણે જે દીપની વાત કરીએ કે આરતી કેમ કરવી એની પાછળ પણ વિદ્વાનો સુંદર સમજૂતી આપતા હોય છે। એ આરતી કરવાથી જેને કહીએ છીએ કે આપણે જે પ્રતિમા હોય કે જે પ્રતિમાની સમક્ષ આપણે આરતી કરતા હોઈએ છીએ, તો તે પ્રતિમા સમક્ષને જે આપણે ઉર્જાઓ છે એ ઉર્જાઓનાથી વાતાવરણ પવિત્રમય થાય છે, એ ઉર્જાઓ વધારે ફેલાય છે,
અને એની પાછળ આરતી કરવા પાછળના પણ ઘણા બધા રહસ્ય તર્ક વિદ્વાનો આપણને સમજાવતા હોય છે. એટલે કે એ આરતી પાછળ પણ આપણે દીપ પ્રાગટ્ય કરતા હોઈએ છીએ, કારણ કે આપણે અગ્નિદેવને આપણે ખૂબ જ જેને કહીને જીવનમાં જરૂરી માનીએ છીએ. જેમ અગ્નિદેવ છે એમ વાયુદેવ છે, જળદેવ છે. આપણી સંસ્કૃતિ સભ્યતામાં આ દેવને આપણે ખૂબ જ વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. અગ્નિનું પ્રાધાન્ય આપણે જોવા જઈએ તો અગ્નિના પ્રાધાન્યમાં આપણે જે દીપમાં અગ્નિદેવનું પ્રાધાન્ય છે, એમ કોઈ હવન પૂજામાં અગ્નિદેવનું પ્રાધાન્ય છે. એટલું જ કહેવાય કે આપણા રસોઈ ઘરમાં પણ આપણે અગ્નિ પ્રગટાવીએ છીએ, એ અગ્નિદેવનું આપણે પ્રાધાન્ય છે કે જેને પરથી આપણે અન્નનું આપણને વરદાન મળી રહે છે. એટલે કે આ અગ્નિદેવની કૃપા એ દીપમાં સ્વરૂપે આપણા પર છે, અને એ દીપના પણ દર્શન કરવાથી પણ આપણને આશીર્વાદ મળે છે. અને એવી જ રીતે જેમ આરતી ભગવાનને આપણે ઉતારી હોય, પછી એ આરતીને આપણે આશીર્વાદ રૂપે જ્યારે આપણે લેતા હોઈએ છીએ, ત્યારે પણ એ આશીર્વાદ લીધાની કારણે આપણા જે ઓરા હોય એમાં પણ આપણામાં સુધારો થાય છે, નકારાત્મકતા દૂર થાય છે. એવી વિશિષ્ટ શક્તિ આ દીપમાં આપણને જોવા મળતી હોય છે. માટે આપણે દીપના મહત્વની જે વાત કરીએ, ધાર્મિક વાત કરીએ, તો એ ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે એનું સમજણ કેળવવી પડે. એના માટે આપણે ખૂબ જ ઘણા રહસ્યો આપણા શાસ્ત્રમાંથી જાણવા મળે છે, વિદ્વાનો પાસેથી પણ જાણવા મળે છે. કહેવાય છે કે આ માનવ શરીરમાં પણ ઘણીવાર જઠરાગ્નિમાં પણ જે અગ્નિ હોય છે એ પણ અગ્નિદેવની કૃપા હોય છે, જેને કારણે આપણે લીધેલું જે ભોજન જે છે એ પણ એની કૃપાથી પાચન થાય છે. એટલે કે આપણે અગ્નિદેવની કૃપાથી આપણા જીવનમાં જે એમનો તેજ છે એ વિવિધ રૂપે આપણા કલ્યાણ માટે થાય છે, આપણા ઉદ્ધાર માટે થાય છે. તેવું જ રીતે આ દીપનું મહત્વ છે કે એ અગ્નિદેવની કૃપા આ દીપક દ્વારા આપણા કાર્યમાં થાય છે. હેમલભાઈ, દીપ પ્રાગટ્યથી કેવા ફાયદા થાય છે તે જણાવશો દર્શક મિત્રોને. જી, હવે આપણે દીપક વિશે થોડી વાત જાણી. હવે દીપકની ઉપયોગીતા અને તેનાથી માનવ જીવનને થતા ફાયદાની આપણે પણ થોડીક વાત જાણીએ. કારણ કે આપણે દીપક આપણે જાણીએ છીએ કે એ અગ્નિ સ્વરૂપ છે, અને એનો આપણે એમની કૃપાથી આપણને વિવિધ લાભ શેમાં મળે છે એ જાણીએ. કારણ કે દીપ પ્રાગટ્ય આપણે કરીએ છીએ ને, તો સૌ પ્રથમવાર આપણે જ્યારે કે ઘરમાં ભગવાનની પૂજા ભક્તિ કરતા હોઈએ છીએ ને, ત્યારે પૂજા ભક્તિના સાક્ષીરૂપ તો દીપ પ્રાગટ્ય કરીએ છીએ. અને ઘણીવાર આપણે કોઈ અંગત આકસ્મિક કાર્ય એવું આવી જાય ત્યારે પણ આપણે ભગવાન સમક્ષ કહીએ છીએ કે ભગવાન આ કાર્યના હેતુની નિવારણ માટે કે સફળતા માટે તમે અમારા પર કૃપા વર્ષાવો, એના માટે આપણે દીપ પ્રાગટ્યની પણ પ્રાર્થના કરતા જોવા મળે છે. અને આપણે એ રીતે પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ, જેથી કરીને કહેવાનો અર્થ એ થાય કે આપણે ભગવાનને જે અરજી કે પ્રાર્થના કરીએ છીએ એ ભગવાન એ સાંભળે, તો એના સાક્ષી રૂપી એની મહેરબાની એટલે કે આભાર રૂપી પણ આપણે દીપ પ્રાગટ્ય કરતા હોઈએ છીએ. હવે દીપ પ્રાગટ્યમાં પણ કેટલાક વિશિષ્ટ નિયમ માર્ગદર્શન હેઠળ જોવા મળે છે કે દીપમાં આપણે જોવા જઈએ તો ઊભી વાટ એટલે કે ફૂલ બત્તી અને આડી વાટ એમ એનું મહત્વ રહેલું છે. એ કેમ અને એ કેવી રીતે, એના પર આપણે વિવિધ આયામો છે કે દીપક કેવી રીતે આપણે આપણા આરાધ્યને કરવો એ ખૂબ જ સુંદર સમજૂતી રહેલી છે. તેમાં પણ વિશિષ્ટતા એ છે કે ઘીનો આપણે દીપ કરીએ છીએ કે તેલનો પણ દીપ કરીએ છીએ. અને આ જ વસ્તુ આપણે જોવા જઈએ તો દીપ તો પ્રાગટ્ય કરીએ છીએ, પણ એમાં જે હમણાં મેં તેલના દીપકની વાત કરીને એમાં પણ જોવા જઈએ ને કે ઘણીવાર કોઈ હનુમાનજીના ભક્ત હોય કે અથવા કોઈ વિશિષ્ટ દેવદેવીના ભક્ત હોય, એના હેતુ કોઈ વિશિષ્ટ તેલનો કોઈ ખાસ પ્રાર્થના હેતુ પણ આપણે દીપક કરતા હોઈએ છીએ. જેવી રીતે આપણે એમ કહીએ છીએ કે
કે હનુમાનજી માટેની કોઈ ખાસ આપણે વાત કરીએ તો હનુમાનજી અંગેના ભક્તો વિદ્વાનો એમ પણ કહે છે કે હનુમાનજી માટે કોઈ વાર મગફળીનું તેલ હોય, કોઈ વાર કપાસનું તેલ હોય તો સેના માટે હોય, અને તેવી જ રીતે ચમેલીના તેલનો પણ આપણે દીવક કરીએ છીએ કે કેવી જ રીતે એને કહીએ ને કે એરંડાના નો પણ દીવક. આવી રીતે ઘણી વાર આપણે વિશિષ્ટ ભક્તિ હેતુ પણ આપણે જે દીપ પ્રાગટ્ય કરીએ છીએ એના માટે જે વસ્તુ પ્રેરકની જરૂર છે એ તેલ, એનું પણ ઘણી વાર મહિમા રહેલો હોય છે. એટલે એને કારણે આપણી જે શ્રદ્ધા અને ભક્તિ હોય એનો પ્રભાવ વધી જાય છે તેવું ચોક્કસ કહેવાય. તદઉપરાંત આપણે જોવા જઈએ કે દીપ પ્રાગટ્ય કેવી રીતે કરવું અને સેના માટે કરવું એ પણ અગત્યનું છે. એમાં પણ આપણે કુળદેવી કે કુળદેવતાના માટે કંઈ પણ દીપ પ્રાગટ્ય હોય કે આપણા આરાધ્ય દેવનું હોય અથવા પર્વ માટેનું હોય, પર્વમાં પણ આપણે માતાજીની જે ઉપાસના કરતા હોઈએ એમાં પણ આપણે જે કળશ સ્થાપન કરતા હોઈએ છીએ એની અંદર આપણે દીપ મૂકતા હોઈએ છીએ. એ કળશની અંદર દીપ એટલે કે એની જે ઉર્જા કળશના જે છિદ્રમાંથી બહાર આવે એ ચૈતન્યમય હોય છે, કારણ કે આપણે એ અગ્નિ સ્વરૂપનો જે દીપક છે એ માતાજીના ધ્યાન એટલે કે આપણે મંત્રોચ્ચાર કરતા હોઈએ અને માતાજી સમક્ષ ત્યારે એનો પ્રભાવ વધે અને એ તેજ જોવા જઈએ તો ઘરમાં ખબર જ આખું પ્રસરે, જે બેસ્ટ હોય સાધક એના પર પ્રસરે, એની જે જોવા જઈએ ને કે ઓરા સુધારે એવું પણ કહેવાય. માટે કે આ દીપકનો મહિમા અને ઉપયોગ જો માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો ખૂબ જ છે. તેવી જ રીતે એક વિશેષ મહિમા રહેલો છે દીપદાનનો, કે દીપદાનનો મહિમા આ દીપક વડે થયેલો છે કે દરેક દેવ દેવીને જે આપણે દીપક કરીએ છીએ તેવી રીતે પણ એવું કહેવાય છે કે દિવાળીના પર્વ પર આપણે દીપદાન વિશેષ આપણે સાંભળતા હોઈએ છીએ અથવા કોઈ વિશિષ્ટ પર્વ અથવા વિશિષ્ટ હેતુ હેઠળ આપણે દીપદાન માંગતા હોઈએ છીએ. તમે દિવાળીના પર્વ પર આપણે જુઓ તો ઘણીવાર ઘરના આંગણે એટલે કે મુખ્ય દ્વારની બહાર એક કોડિયામાં ચાર દિવેટવાળા આપણે દીપ પ્રગટાવીએ છીએ કે જેની શરૂઆત દક્ષિણ, પછી પશ્ચિમ, પછી ઉત્તર અને પછી પૂર્વમાં એવી રીતે પ્રગટાવી અને દક્ષિણ દિશા તરફ પોતાનું મુખ રાખી અને આપણે યમરાજાને પ્રાર્થના કરતા હોઈએ છીએ. આનું કારણ કે આપણને આકસ્મિક દુર્ઘટના અને પીડામાંથી મુક્તિ મળે, આપણી રક્ષા થાય, આપણા દ્વારમાં કંઈ પણ પ્રકારની એવી આપત્તિ ના આવે એવું વિશિષ્ટ આપણે આયોજન આપણે ભગવાનને પ્રાર્થના હેતુ કરતા હોઈએ છીએ. દીપદાનનું મહત્વ આપણે જોવા જઈએ તો ઘણીવાર દીપદાન આપણે મંદિરમાં જઈને અથવા વિદ્વાનના માર્ગદર્શન હેઠળ પણ કરતા હોઈએ છીએ, કારણ કે દીપદાન આખા વિષયનો મહિમા ખૂબ જ વિશાળ છે. એ દીપક પ્રાગટ્યનું આપણે માધ્યમ છે કે દીપક પ્રાગટ્ય અને આ દીપદાન એનું મહત્વ પણ આપણા જીવનની ઉન્નતિ અને કલ્યાણ માટેનું છે. આપણે ત્યાં કોઈ પર્વ હોય, ધાર્મિક કાર્ય હોય ત્યારે પણ આપણે દીપક પ્રગટાવીએ છીએ. જેમ કે દિવાળીના દિવસોમાં આપણે દીપક પ્રગટાવીએ છીએ એની પાછળના કારણ શું છે કે અંધકાર જે રહેલો છે એ દૂર થાય, ઉજાસ થાય અને એના માટે આપણે ત્યાં માંગલિક ઉર્જાનું વાતાવરણ રહે એ હેતુથી છે. દીપક ફક્ત અંધકાર સામે ઉજાસ આપે એટલું નથી પણ જીવનમાં પણ આપણને ઉજાસ લાવવા માટે દીપકના વિવિધ આયામો આપણે જોતા હોઈએ છીએ. તેવી જ રીતે આપણે આરતી કરતા હોઈએ છીએ એમાં પણ આપણે દીપ પ્રાગટ્ય કરતા હોઈએ છીએ અને એ દીપ પ્રાગટ્ય કરવા પાછળનું પણ ઘણું કારણ છે અને એ આરતી કર્યા પછી આપણે એ આરતી પરથી આપણે એને આવરણ લઈએ છીએ. એને કારણે એ આપણી ઓરા પણ એ સુધારે છે એટલે દીપકમાં એ પ્રકારની તાકાત રહેલી છે. એટલે કે દીપક એટલે કે જે આપણે અગ્નિ સ્વરૂપ છે એની જે આપણે મહિમા છે એ આપણે થોડેક અંશે પણ જાણીએ છીએ અને એ જાણીને પણ આપણા જીવનની ઉન્નતિ કરીએ છીએ. એટલે કે દીપક આપણા રોજિંદા પૂજાપાઠ સિવાય કોઈ વિશેષ કાર્ય હેતુ પણ આપણે કોઈ અનુષ્ઠાન કરતા હોય એમાં, અખંડ દીપકમાં કે તેમજ કોઈ વિશિષ્ટ પ્રાર્થના હેતુ આપણે દીપક પ્રાગટ્ય કરતા હોઈએ છીએ અને એનું મુખ્ય કારણ એ કે દીપક આપણી ભક્તિમાં આપણી પ્રાર્થનામાં
ઈશ્વર સમક્ષ સાક્ષી પૂરે છે ક્યાં તો સાનિધ્ય પૂરું પાડે છે તેવું આપણા વિદ્વાનો આપણને કોઈ પણ રીતે સમજાવતા હોઈએ છે અને ક્યાંક એનો આપણે અમલ પણ કરતા હોઈએ છે એટલે દીપક વિશે તમે જેટલું સમજો એટલું કહેશે ને ઘણીવાર ઓછું પડે એટલું આપણને માર્ગદર્શન આપણા શાસ્ત્રમાં અને વિદ્વાનો પાસેથી મળી રહે છે જી જી હેમિલભાઈ તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને દીપકનું મહત્વ દીપ પ્રાગટ્યનો જે મહિમા રહેલો છે તે આપે જણાવ્યો તે માટે આપનો આભાર નમસ્કાર તો દર્શક મિત્રો આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં તે પહેલા લઈએ વિરામ